કાળ એવો ખરાબ આવ્યો છે કે હવે પેલાના જેવા પણ વિયારધામ નહીં ચાલે. કે કોકની સ્કૂલમાં ઉતરી જાવ ને કોકની, મને યાદ છે મને એક સાધ્વીજી ભગવાન મળ્યા હતા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની અંદર, એમને ઉતારવા પડ્યા રૂમની અંદર, બારીના કાચ તૂટેલા, આવારા લોકો ફરતા હોય. પાંચ સાધ્વીજીમાંથી એક સાધ્વીજી રાતના સૂઈ નથી શક્યા, કબૂતરની જેમ ફફડતા હોય. રોજ સવારે 5 વાગે વિહાર કરતા, એ દિવસે 3 વાગે એમણે પ્રતિક્રમણ કર્યું, પડિરણ કર્યું, 4 ભાગામાં તો વિહાર કરીને નીકળી ગયા. ભાઈ આ જગ્યાએ આપણાથી ના રોકાવાય. એક બાજુ બહુ મોટી જવાબદારી આ વધી છે, ગામડા તૂટતા જાય છે, શહેર ભરાતા જાય છે. મને ઘણા પૂછે છે શહેરમાંથી, સાહેબ કોરોના ત્યાં કોઈ કેસ? મેં કીધું તમને પણ કહું છું અહીંયા આવી જાઓ, બધા પ્રોબ્લેમ તમારા શહેરમાં છે, અમે છોડી દીધું. મને એક જણે તો કીધું તમે બહુ સમયસર અમદાવાદ છોડી દીધું, એ તું એ છોડીને આવી જા મારી આગળ. ગામડાની અંદર ઘર ઘટતા ગયા, ઘરો હતા ત્યાં સુધી આ વિયારધામની કોઈ ઝંઝટ હતી જ નહીં. ઉપાશ્રય મજાના હતા, રસોડા બધાના ચાલુ હતા, ગોચરી પાણી બધું સચવાઈ જતું હતું. એક આખી નવી વ્યવસ્થા, જૈન સંઘની કમર ઉપર દર વર્ષે કરોડો રૂપિયાના લાભ લખાઈ ગયા. નંબર 2, કોરોનાને લીધે કેટલાય શ્રાવકો અત્યારે બેકાર થઈ ગયા છે. કેટલા, એક વડોદરાને પૂછો ગયા વર્ષે કેટલાનું કર્યું સાધર્મિક ભક્તિ? 1 કરોડ ને 1000 ફેમિલી, 1,20,00,000 રૂપિયાની સાધર્મિક. આ વર્ષ પણ એવું જ જાય ત્યારે એમણે ઉઠાવી લીધી 5 સંસ્થાએ ભેગા મળી. આખા વડોદરાના 1000 ફેમિલી એવા છે કે જેમને 3,000 થી લઈ 10,000 રૂપિયા સુધીની આપણે સહાય કરવાની છે. આજુબાજુના ગામ પણ લઈ લીધા જ્યાં સાધર નીકળીએ છે. મને રત્ન સુંદર મહારાજ સાહેબ સાથે 8 અઠવાડિયા 10 દિવસ પહેલા જ વાત થઈ. મને કે મહાબુદ્ધિ મહારાજ, પરમાત્માની શું અદભુત કૃપા અને ગુરુ ભગવાનના આશીર્વાદ, જ્યાં સાધર્મિક માટે વાત મૂકી 18 કરોડ રૂપિયા સાધર્મિકમાં એમની પ્રેરણાથી વપરાઈ ગયા. કોરોના કોઈ એકલા વડોદરાને નથી, એકલા અમદાવાદને નથી, એકલા ગુજરાતને નથી, આખા વર્લ્ડને છે. એવા સમયે એમણે કીધું કે મેં શરૂઆત ગુજરાતથી કરી કે જેટલા પણ પાઠશાળાના શિક્ષક શિક્ષિકાઓ છે જેની પાસે બીજું કંઈ જ નથી, એમના ખાતામાં 15,000 રૂપિયા એલર્ટ ગ્રુપ દ્વારા, કલ્પેશભાઈ વગેરે દ્વારા, કુમારપાળભાઈની પ્રેરણા વગેરે દ્વારા સ્ટાર્ટ કરાવ્યા. ધીરે ધીરે એ આગળ વધ્યું, મુંબઈ, એથી આગળ મહારાષ્ટ્ર, અને જેમ ઇન્કમ થતી ગઈ ભારતભરના તમામ શિક્ષક શિક્ષિકા પાઠશાળાના એમના ખાતામાં 15,000 થી લગાવી 25,000 રૂપિયા જમા કરાવ્યા. આપણા માટે તો આપણે વિચાર ઘણા કર્યા છે, આ એવો સમય આવ્યો છે આપણામાંથી પણ થોડુંક બીજાને કરવા છે. ઉપદેશ માળામાં ધર્મદાસ ગણિતજીએ બહુ સરસ વાત લખી, થોવા વિવું થોવમ દે. તમને થોડું મળ્યું છે, થોડામાંથી પણ તમે બીજાને થોડું આપો. 4 રોટલી તમે ખાવજો, 1 રોટલી ઓછી ખાવ અને 1 રોટલી બીજાને આપી, 3 રોટલીથી પતાવો. તમારી જો એક વાત સમજી રાખજો, અનુકૂળતામાં તમે કદાચ 1,00,000 રૂપિયાના દાન આપો ને, એના કરતાં પ્રતિકૂળતામાં 1,000 રૂપિયાનું દાન ચડી જાય છે. અનુકૂળતામાં જ્યારે તમે 1,00,000નું દાન આપો છો ને, ત્યારે તમારી પાસે તમારી તિજોરીમાં કે બેંકની અંદર બીજા 1,00,000 રૂપિયા પડ્યા છે, 1,00,000,000 રૂપિયા પડ્યા છે. પ્રતિકૂળતા દેટ મીન્સ તમારે પણ જ્યારે તકલીફ છે એવે વખતે જ્યારે તમે આપો છો ને, ત્યારે 1 રૂપિયો 1,00,000 બરાબર છે.